કોરોના વેક્સિનને લઈ શહેરી વિસ્તારોમાં 18 થી 45 વર્ષના યુવાઓને વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં યુવાઓને વેક્સિન આપવાની શરૂઆત કરાઈ ન હતી અને વેક્સિન લેવા માટે યુવાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મંગળવારે જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિનના ડોઝ આપવાની શરૂઆત કરાઈ હતી, જે અંતર્ગત મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંગળવારે યુવાઓ માટે વેક્સિનના 100 ડોઝ આપવામાં આવ્યા હતા. જો કે મડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે લોકોએ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવીને એપોઇન્ટમેન્ટ મેળવી હતી, તેમને મેડિકલ ઓફિસર ડૉક્ટર SH શેખની હાજરીમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ અંગે મડાણા ગામની કાપડી કિંજલ ઉજમભાઈએ જણાવ્યું હતું કે 18 થી 45 વયના લોકોને વેક્સિન આપવાની હતી. અમે તેની ક્યારની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે મોદી સરકારે 1/5 થી વેક્સિન આપવાની જાહેરાત કરી હતી ત્યારે આજે 15/6 થઈ ગઈ છે અને વેક્સિન આવી તે અમે લીધી છે. વેક્સિન દરેક નાગરિકોએ લેવી જોઈએ. અત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન જ એક ઈલાજ છે. અમે વેક્સિન 18 થી 45 વર્ષની વેક્સિન આપવાની હતી. અમે એની ક્યારની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે મોદી સરકારે વેક્સિન 1/5 થી જાહેર કરી હતી, પણ હવે અત્યારે તો 15/6 થઈ ગઈ છે, પણ હજુ સુધી વેક્સિન આવી હતી નહીં ગામમાં. એટલે અમે લોકોએ આજે વેક્સિન લીધી છે. હવે જ્યારે ગામમાં આવી છે એટલે વેક્સિન દરેક નાગરિકોએ લેવી જ જોઈએ, કારણ કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે અત્યારે ફક્ત અને ફક્ત આ એક જ ઉપાય છે. બીજો કોઈ દવા કે દવા હજુ સુધી આવી નથી. એટલે દરેક નાગરિકે વેક્સિન લેવી જોઈએ અને ડરવું ન જોઈએ. મને વેક્સિન લીધા પછી સારું લાગી રહ્યું છે.